ભ્રષ્ટાચારનો કીડો જેનામાં ઘૂસી જાય છે તે જલ્દી પાછો જતો નથી. જેવી રીતે આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયને નિર્ણય લીધો હોવા છતાં બનાસકાંઠા પોલીસ ગૃહ વિભાગના આદેશને પર જઈને પણ આંતરરાજ્ય ચેકપોસ્ટ કોરોના નામે ચલાવી રહી છે. તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ કચેરી બંધ કરવામાં આવેલા નિર્ણય બાદ ફર્સ્ટ આરટીઓ અધિકારીઓ હજુ પણ સાદા ડ્રેસમાં નાણાં પડાવી રહ્યા છે. વાત છે અંબાજી આરટીઓની. તો અંબાજી આરટીઓ નજીક રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીઓના ચાલક પાસેથી ગુજરાતમાં પ્રવેશવા બદલ સાદા ડ્રેસમાં આરટીઓ અધિકારીઓ નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે. આજે અમારા સંવાદદાતાએ અંબાજી આરટીઓ ચેકપોસ્ટ પર ચાલી રહેલી આ ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. અહીં ઉભેલા આરટીઓ અધિકારી આરટીઓ કચેરીનો બંધ કરવાના સરકારના નિર્ણય બાદ પણ રાજસ્થાનમાંથી આવતા વાહન ચાલકોને પજવી રહ્યા છે અને પ્રત્યેક ગાડી દીઠ 400 રૂપિયા ઉઘરાવી રહ્યા છે. અહીંથી પસાર થતી ગાડીઓ ઓવરલોડ ના હોવા છતાં આ અધિકારીઓ એકદમ ખોટી રીતે નાણાં ઉઘરાવી રહ્યા છે અને જે ચાલક નાણાં આપવાનો ઇનકાર કરે તો ચાલકની ગાડી ઓવરલોડ ના હોવા છતાં પણ તેને રોકી દેવામાં આવે છે અને ગાડીના કાગળો છીનવી લેવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ અત્યારે વાહન ચાલકો કરી રહ્યા છે. જુઓ ટ્રક ચાલકોનું શું કહેવું છે તે સાંભળો. બરાબર. ઓર ડોક્યુમેન્ટ મે આપકે પાસે સબ કુછ હે? પૂરા કમ્પ્લીટ હૈ સાહેબ. જો બોલેગા વો ગાડી કા જિતના ડોક્યુમેન્ટ હોતા હૈ ઉતના પૂરા કમ્પ્લીટ હૈ. ઓર આપકે ઓર ગાડી એક ટન અંડરલોડ હૈ હમારી. બરાબર. ઓર સરકારી ખાન સે ભરા હૈ. અગર ઓવરલોડ હોતા હૈ તો ઉસકા રવાના ભી નહીં નિકલતા હૈ. બરાબર. ઓર આપને બાત કી જબ કલેક્ટર વો ઉધર સે આરટીઓ ઓફિસર સે તબ ક્યા બોલા? પૈસા દેના હી પડેગા યા તો મેં છોડુંગા નહીં. આપકા ચલાન હી નહીં હુઆ હૈ. બરાબર. ઓર મેં બોલા કિસ બાત કા ચલાન કર રહા બોલતા મેં કરુંગા. બરાબર. યા તો એન્ટ્રી દેવો મેરે કો 400 રૂપિયા. બરાબર. એન્ટ્રી કે 400 રૂપિયા અલગ સે માંગે? અલગ સે. બરાબર. ઓર આપને જબ બોલા કે ભાઈ કાઈ કે પૈસે ઓર વો લોગો ને વર્દી પહેરી હુઈ થી કે નહીં પહેરી હુઈ થી? નહીં પહેરી હુઈ થી. સબ સિવિલ ડ્રેસ મે? સબ સિવિલ ડ્રેસ મે. બોલ રહા મારે કો ચલાન કર દુંગા મેં પૈસા અગર નહીં દેગા તો. ઓર ગાડી જો હી આતા હૈ સ્પીડ સે વો ટોર્ક લેકે આતા હૈ સામને. બરાબર. ગાડી કે આગે આ જાતા હૈ. ઉધર કિતને જન બેઠે હુએ થે? તીન જને. तीन जने बैठे हुए थे. और बोले तीनों आदमी. अच्छा. बोले के पैसे तो देने ही पड़ेगा. पैसे देने ही पड़ेगा. अगर नहीं देगा तो यहाँ परमिट जमा कर दो और मैं चलान करूंगा. अच्छा. पीओ हुए के सादे है कुछ कुछ पैसा नहीं पता. आप जो गाड़ी लेके आए तो आरटीओ वाले ने आपको क्या किया? ये बिल्टी ले लिया और बोल रहा 400 रूपए देना पड़ेगा. देना ही पड़ेगा? ऐसा ही देना ही पड़ेगा. हमारा गाड़ी अंडरलोड है, कागज कम्प्लीट है और फिर बोलते है 400 रूपए देना ही पड़ेगा. आपने बोला कि बॉर्डर बंद है ना साहब? हाँ. बोला कोई बंद नहीं है, चालू है. अच्छा. आरटीओ साहब खुद पड़ेगा? आरटीओ साहब खुद थे? ओ आरटीओ साहब के कोई साथ वाला ही है. वर्दी नहीं पहनी हुई थी? सिविल ड्रेस में थे? सिविल ड्रेस में. बराबर. आपको गाली वाली गाड़ी के आगे आगे यार बोलते है हमारे को पैसा देना पड़ेगा. आपको गाली वाली दी थी? गाली वाली कुछ नहीं दिया. बोला बेल्टी दे दो और आगे जाओ. अच्छा. इधर खड़े मत रहो. और तुम्हारा जो भाई गया है? हमारा एक एक आदमी तीनों गाड़ी का गया है उधर उसके पास है. बराबर. वो काय के लिए और कितने पैसे मांगे थे? 400 रूपए. 400 रूपए एक गाड़ी पर मंथ? एक गाड़ी का 400 रूपए. हमारी गाड़ी अंडरलोड है, एक टन हमारी लिमिट से भी एक टन अंडरलोड है. अच्छा. तो भी वो पैसे मांग रहा है? बराबर. हमारे पास पैसा है नहीं. बराबर. और उनको पैसा चाहिए. ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારનો કીડો કેટલો વ્યાપી રહ્યો છે તે આ દ્રશ્યો પરથી જણાઈ રહ્યું છે. ભ્રષ્ટાચારની કમાણીમાં ઘડાડૂબ થયેલા અધિકારીઓ હવે સરકારના નિયમોની એસી તેસી કરી રહ્યા છે, જે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા દર્શાવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો, પરંતુ આ અધિકારીઓ પર અસરકારનો તો જાણે કોઈ અંકુશ જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે સરકાર જે ચેકપોસ્ટ બંધ કરવા માટેનો હુકમ કરી ચૂકી છે, તો અધિકારીઓ અહીં શું કરી રહ્યા છે? અને સરકારના આદેશ જો અહીં અધિકારીઓ આ ઉલ્લંઘન કરી રહ્યા હોય ત્યારે ગુજરાત સરકારના વહીવટ કરવા માટે અને અધિકારીઓ પર અંકુશ રાખવાનો નિષ્ફળ હોય તેવું જણાઈ રહ્યું છે.